नवनोरता नवरात्रि नवनेजा फरकता कलयुग मां ज्योत जागी पीर रामदेव जी सहाय करता। तो मित्रों स्वागत छे आपनु अपनी यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रह मां। मित्रों आजना आ वीडियो मां अपने भादरवा सुद एकम थी भादरवा सुद नोम सुधी राखवामां आवता रामदेव पीरना नोरता विषे बात करीशुं। आ व्रत केवी रीते करवामां आवे छे, आ व्रतनी कथा सांभळीशुं, रामदेव पीरना जन्मनी कथा सांभळीशुं, तेमज आ नोरतानुं शुं महत्व छे, आ नोरतामां शुं करवुं शुं न करवुं, कई वातोनुं ध्यान राखवुं जोईए तेना विषे पण हूँ आपने आ वीडियो में जणावीश। तो अंत सुधी मारी साथे जोड़ायेला रहेजो। वीडियो पसंद आवे तो आपना मित्रों साथे शेर करजो, लाइक करजो अने जो आप अमारी चेनल में नवा होय तो सब्सक्राइब करजो। मित्रों आ वर्षे रामदेव पीरना नोरतानी शुरुआत 28 ऑगस्ट 2022 ने रविवार थी थाय छे के जे पूर्ण 5 सप्टेम्बर 2022 ने सोमवारे थाय छे। आ 9 दिवसों दरमियान रामदेव पीरना नोरता करवामां आवे छे। जेवी रीते माताजीनी नवरात्रि होय माताजीना नोरता होय तेवी ज रीते आ रामदेव पीरना पण नोरता होय छे के जेनुं व्रत करवानुं होय छे। घणा लोको आ व्रत नकોડા ઉપવાસ કરતા હોય છે, એકટાણા કરતા હોય છે અથવા મૌન વ્રત ધારણ કરીને પણ આ વ્રતને કરતા હોય છે। દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા પ્રમાણે, પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની શક્તિ અનુસાર આ વ્રતને ધારણ કરે છે। આ 9 દિવસ જ્વારા ઉગાડે છે, અખંડ દીવો કરે છે અને નોમના દિવસે રામદેવ પીરના નેજા પણ કાઢવામાં આવે છે। અને રામદેવ પીર એ બીજું કોઈ નહીં પરંતુ દ્વારકાધીશનો જ અંશ મનાય છે, દ્વારકાધીશના જ અવતાર મનાય છે। રણછોડરાય, ભગવાન શ્રી કૃષ્ણ, નકલંગજી કે પછી ભગવાન કલ્કી આપણી પીડાનું શમન કરશે, અકલ્પ્ય ભય દૂર કરશે, આપણા શત્રુઓનો સંહાર કરશે, આપણું સ્વાસ્થ્ય સાચવશે, આપણા પરિવારની રક્ષા કરશે, આપણા દેશને સુખી સમૃદ્ધિ કરશે અને શત્રુઓથી આપણું રક્ષણ કરશે। એવી કામનાઓથી, એવી ઈચ્છાથી લોકો આ રામદેવ પીરના નોરતાના વ્રત કરે છે। જ્યાં પણ ક્યાંય રામદેવ પીરનું મંદિર હોય ત્યાં આ 9 દિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે। રામદેવ પીરને સરસ મજાનો નિત્ય શણગાર કરવામાં આવે છે, તેમના મંદિરની નિત્ય સરસ મજાની ધજા ચડાવાય છે, તેમજ ભક્તો પણ ત્યાં અખૂટ ભાવથી, અખૂટ શ્રદ્ધાપૂર્વક સેવા પણ આપવા આવે છે અને નિત્ય તેમના દર્શન કરવા આવે છે। સાથે સાથે આ નવરાત્રિમાં કાપડમાંથી બનાવેલ તથા માટીમાંથી બનાવેલ ઘોડાઓ તથા ગરબા ગરબીઓ તેમના સ્થાનકમાં પધરાવવામાં આવે છે। નોરતાના પ્રત્યેક દિવસે રામદેવ પીરના મંદિરમાં નૈવેદ્ય આરતી થાય છે, તેમજ જો આપણા ઘરમાં પણ આપણે રામદેવ પીરની સ્થાપના કરી હોય તો નિત્ય તેમની પૂજા કરવાની હોય છે, તેમને અલગ અલગ ભોગ, અલગ અલગ નૈવેદ્ય ધરાવવાનો હોય છે, તેમજ આરતી થાળ કરવાનો હોય છે। આ રામદેવ પીરના નોરતા દરમિયાન લોકો માતા મેલણદે, દરજી, લાખો વણઝારો, બોહિતા વાણીઓ, બહેન સગુણાદીના સાસરિયા, દિલ્હીના બાદશાહ વગેરે જે લોકોને પરચા આપ્યા હતા તેના વિશે વાંચે છે, તેની કથાઓ સાંભળે છે। રામદેવ પીરના જીવન આધારિત આપણે ત્યાં ઘણી બધી ફિલ્મો પણ ઉતારવામાં આવી છે તો તે પણ જોઈ શકાય છે। રામદેવ પીરના મંત્રનો જાપ કરી શકાય છે, રામદેવ પીરના અષ્ટક હોય, રામદેવ પીર ચાલીસા હોય, રામદેવ પીરના ગરબા હોય, રામદેવ પીરના ભજનો હોય તે આ નવરાત્રિ દરમિયાન કરવામાં આવે છે। એટલે કે ટૂંકમાં આ 9 દિવસ દરમિયાન રામદેવ પીરના જ ગુણગાન ગવાય છે, રામદેવ પીરની જ ભક્તિ કરવામાં આવે છે અને જો શ્રદ્ધાભાવપૂર્વક આ ભક્તિ કરેલી હશે તો આપણને તેનું ફળ પણ અવશ્ય મળે છે। આ નવરાત્રિ દરમિયાન આ 9 દિવસ અખંડ જ્યોત રાખવાનો વિશેષ મહિમા છે, તેથી જો આપ રામદેવ પીરની સ્થાપના કરી હોય, આપના ઘરમાં રામદેવ પીરજી હોય તો આ 9 દિવસ દરમિયાન અવશ્ય અખંડ જ્યોત રાખજો। આ 9 દિવસ દરમિયાન વ્રતના સમયમાં માથામાં તેલ નહીં નાખવાનું, ચામડાની કોઈ વસ્તુ પહેરવાની નહીં, દાઢી વાળ કે નખ કાપવાના નહીં, સાથે જ પોતાના ઘરનું સાત્વિક ભોજન જ જમવાનું, બીજા કોઈના ઘરે જમવાનું નહીં, શાંત મને એક રીતે ભગવાનના નામનું સ્મરણ કરવાનું, તેમના ચરિત્રનું ચિંતન કરવાનું, કોઈ સાથે લડાઈ ઝઘડો નહીં કરવાનો, કોઈ પ્રત્યે વેરઝેરનો ભાવ નહીં રાખવાનો, કોઈને આપણી વાણીથી દુઃખ પહોંચે, આપણી વાણીથી તેમનું દિલ દુભાય તેવું વર્તન નહીં કરવાનું,
नित्य बे वखत त्रण दे वखत रामदेव पीरनी आरती करवानी, गुगलनो धूप करवानो, साथे साथे अपना इष्टदेव होय, अपना कुळदेवी होय, गुरुदेव होय तो तेमनी पण आ नव दिवस पूजन करवानो, रामदेव पीरने नित्य अलग अलग भोग धरावानो, दूधनी कोईपण वानगी कोईपण वस्तु आप रामदेव पीरने धरावी शको छो। ઘણા લોકો નવરાત્રિના નવ દિવસ ઉપરાંત 12 દિવસ સુધી એટલે કે 12મા દિવસે વ્રતની પૂર્ણાહુતિ કરે છે, તો જે લોકો 12 દિવસ વ્રત કરે છે તેને ખાસ ધ્યાન રાખવાનું કે 11મા દિવસે રામદેવજીને કોઈ પણ પ્રકારનો પ્રસાદ ચઢાવવો નહીં, કેમ કે ભાદરવા સુદ 11મા દિવસે રામદેવજી મહારાજે સમાધિ લીધી હતી, કેમ કે એમના વચન મુજબ 11મી પ્રસાદી ભૈરાવા રાક્ષસના ભાગમાં જાય છે, તથા આ સમાધિના દિવસે ખાસ કરીને રામદેવપીરના પાઠ કરવાના, ભજન કરવાના, રામદેવપીરજીની કથા સાંભળવાની, તેમની અખંડ ધૂન સાંભળવાની, પરંતુ આજના દિવસે કોઈ પ્રકારનું નાચકૂદ કરવાનું નહીં, વાજા વગાડવાના નહીં, ડીજે કે કોઈ એવી સાઉન્ડ સિસ્ટમ હોય તો તે વગાડવાની નહીં, કેમકે આ ભગવાનની સમાધિનો દિવસ છે, તેથી મર્યાદામાં રહીને આજે ભગવાનના ભક્તિપાઠ કરવાના, તેમના ભજન કીર્તન કરવાના। તો મિત્રો, આ રીતે આ રામદેવપીરના નવ દિવસ પૂજા કરવાની હોય છે, વ્રત કરવાનું હોય છે, ઉપવાસ કરવાના હોય છે। આ રામદેવપીરની જન્મની કથા સાંભળીએ કે જે સાંભળ્યા પછી આપને સમજાશે કે રામદેવપીર એ બીજું કોઈ નહીં પરંતુ દ્વારકાધીશ પોતે જ છે। દ્વારકાધીશ પોતે જ ફરી રામદેવપીર તરીકે અવતાર લીધો કે જેને આપણે આજે પણ પૂજીએ છીએ। તો રાજસ્થાનની મરુભૂમિ પોખરણની આ વાત છે કે જ્યાંથી 10 કિલોમીટર દૂર રામદેવરા નામનું ગામ છે કે જ્યાં આજે રણુજાના રાજા રામદેવપીરનું પ્રસિદ્ધ મંદિર બંધાવેલું છે। 14મી સદીમાં રામદેવપીરના પિતા અજમલજી એ પોખરણના રાજા હતા, તેઓ રણુજાની ગાદીના રાજા પણ કહેવાતા હતા। રાજા અજમલજી તનવર અંકપાલ તોમર બે દિલ્હીના વંશજ હતા। તેમના લગ્ન જેસલમેરના રાજાની પુત્રી રાણી મિનલદેવી સાથે થયા હતા। તેમને ચગુણા તથા લાસા નામની બે પુત્રીઓ હતી। રાજાને ત્યાં પુત્રનું પાણું બંધાયું ન હતું। રાજા અજમલજી પ્રજાની હાલચાલ પૂછવા તેમના પ્રદેશનું ભ્રમણ કરતા હતા। એક સમયે ચોમાસાની ઋતુમાં રાજા એક ખેતરમાં જઈ ચડ્યા અને રાજાને જોઈ ખેડૂતોએ વાવણી કરવાનું બંધ કર્યું। ખેડૂતો રાજાથી મુખ ફેરવી ઘેર પાછા ચાલ્યા ગયા અને રાજા અજમલજીને આશ્ચર્ય થયું કે આમ કેમ। ખેડૂતો પાસેથી વિગત જાણી અને તેઓ વાંઝ્ય હોવાથી, એટલે કે પોતાને પુત્ર ન હોવાથી, તેમનું મોઢું જોવાથી ખેતરમાં બીજ ઉગશે નહીં અને તેમનો પાક નિષ્ફળ થશે। ખેડૂતોના વાંઝ્યાપણાના મેણાથી રાજા અજમલજીને આઘાત લાગ્યો। આ મેણું ભાંગવા તેમણે દ્વારકાધીશનું શરણું લીધું। દ્વારકા પહોંચી કૃષ્ણ ભક્તિમાં લીન થયા। દ્વારકાધીશના મંદિરમાં તેઓ રોજ કૃષ્ણની મૂર્તિ આગળ લાડુનો ભોગ ધરાવતા હતા। એક દિવસ તેમની ધીરજ ખૂટી અને તેમણે લાડુનો પ્રસાદ કૃષ્ણની મૂર્તિના મોં પર માર્યો। આ દ્રશ્ય જોઈ ત્યાંના પૂજારીઓએ માન્યું કે રાજા અવશ્ય ગાંડા થઈ ગયા છે। પૂજારીઓએ રાજાને કહ્યું કે રાજાજી, તમારા કૃષ્ણને તો અરબી સમુદ્ર ગળી ગયો છે, તેથી કૃષ્ણ હવે ડૂબેલી દ્વારકામાં નિવાસ કરે છે, તમે તેમને ત્યાં જ મળી શકશો। રાજા અજમલજી કૃષ્ણ ભક્તિમાં એટલા લીન હતા કે દેહનું તે પણ ભાન ભૂલી ગયા હતા। તેમણે કૃષ્ણને મળવા દરિયામાં ડૂબકી મારી અને તેમના પ્રાણનું પણ ભાન રહ્યું નહીં, પણ ભક્તોના હૃદયમાં બિરાજમાન કૃષ્ણ તેમના પરમ ભક્ત રાજાના પ્રાણ થોડા જવા દે અને ચમત્કાર થાય છે। એક મોટું લાકડું રાજાના હાથ લાગે છે। રાજા આ લાકડાને સહારે પાણીની બહાર આવે છે અને રાજા આ ચમત્કારથી ભાનમાં આવ્યા। જાણે ભગવાન કૃષ્ણે તેમને ત્યાં અવતાર ધારણ કરવાનું વચન આપ્યું ન હોય। રાજા પુનઃ રણુજાની ગાદી સંભાળે છે, પ્રજાની સેવા કરે છે, દીન દુખિયાનો સહારો બને છે। સમય જતાં રાજાને ત્યાં પારણું બંધાય છે અને મિનળ દેવીની કુખે પ્રથમ પુત્રનો જન્મ થાય છે કે જેનું નામ વિરમદેવ પાડવામાં આવે છે। અને ત્યારબાદ દંતકથા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ રાણી મિનળ દેવીની કુખે બીજા પુત્ર સ્વરૂપે જન્મે છે કે જે આપણે રામદેવપીર તરીકે પૂજીએ છીએ। આ રામદેવપીર
કે જેમણે નાનપણમાં જ બાલ્યકાળમાં જે પરાક્રમ કર્યા છે તેનાથી પિતા અજમલજી અને મિનળદેવીને ખાતરી થાય છે કે તેમને ત્યાં બીજું કોઈ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત અવતર્યા છે। રાજા અજમલજીને કૃષ્ણ ભક્તિ ફળી હોવાનો અહેસાસ થાય છે। રામદેવપીર નાના હતા ત્યારે તેમને લાકડાના ઘોડા પર સવારી કરવાનું મન થયું, તેથી પુત્રની ઈચ્છા પૂરી કરવા અજમલજી લાકડાના રમકડા બનાવનાર ખરીદીને બોલાવી સુખડ ચંદનના લાકડામાંથી સુંદર ઘોડો બનાવે છે તથા દરજીને બોલાવી મુખ્ય લીલા રંગના રંગબેરંગી વસ્ત્રો વડે ઘોડાને શણગારે છે। આ શણગારેલ ઘોડા પર અજમલજી પુત્ર રામદેવની ઈચ્છા પૂર્ણ કરવા ઘોડા પર સવારી કરાવે છે અને જેવા રામદેવપીર ઘોડા પર બેસે છે કે ઘોડો રામદેવપીરને લઈ આકાશ માર્ગે દોડી જાય છે। ઘોડો તથા રામદેવપીર આકાશમાં દ્રશ્ય થઈ ગયા। આ ચમત્કારથી રાજા અજમલ વિષાદમાં પડી ગયા। તેને લાગ્યું કે ચોક્કસ આ ખરાદી તથા દરજીએ કંઈક કર્યું છે। રામદેવપીર ઘોડા સાથે પરત ન આવે ત્યાં સુધી ખરાદી અને દરજીને કેદમાં પૂર્યા, પણ સૌના આશ્ચર્યની વચ્ચે સમય જતાં રામદેવ ઘોડાને લઈ પરત ફર્યા, ખરાદીને દરજીને મુક્ત કર્યા અને રાજા અજમલજીને રાજ પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ। આપણને માત્ર આ એક પ્રસંગ ઉપરથી જ સમજાય કે રામદેવપીરે બીજું કોઈ નહીં પરંતુ સ્વયં સાક્ષાત એ દ્વારકાધીશ જ છે। તેથી જ આજે પણ આપણે રામદેવપીરને શ્રદ્ધાપૂર્વક પૂજીએ છીએ અને કળિયુગના જો કોઈ સાક્ષાત દેવતા મનાતા હોય તો તે રામદેવપીર છે। રામદેવપીરને તમે જ્યારે જે સમયે કોઈ પણ જગ્યાએ યાદ કરો તે સ્વયં સાક્ષાત થઈને ભક્તોની વારે આવે છે, તેને સંકટમાંથી ઉગારે છે, સમસ્યામાંથી ઉગારે છે અને તેની રક્ષા કરે છે। બોલીએ રામા પીર કી જય। તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ પણ આ રામદેવપીરના નોરતા કર્યા હશે, રામદેવપીરના નોરતાનું વ્રત કર્યું હશે અને જો કોઈ કારણોસર આપ રામદેવપીરના વ્રત ન કરતા હોય તો કાંઈ વાંધો નહીં। આ નવ દિવસ દરમિયાન રામદેવપીરના નામનું સ્મરણ કરજો, તેમની ભક્તિ કરજો, તેમના પાઠ કરશો, તેમના મંદિરે દર્શન કરવા જજો તો પણ આપને આ નવરાત્રિ દરમિયાન અધિક પુણ્યફળની પ્રાપ્તિ થશે, સાથે સાથે રામદેવપીરના આશીર્વાદ મળશે અને કાયમને માટે તમારા પરિવાર ઉપર તેમની કૃપા બની રહેશે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો, આપના મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ। મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર।